આજે આપણે બનાવીશું બટેકાનો એકદમ ઇન્સ્ટન્ટ નવો નાસ્તો. એના માટે અહીંયા મેં બે બટેકા બાફીને લીધા છે. મોટા મોટા બે બટેકા છે એટલે આપણે બે લઈશું, પરંતુ જો તમે ચાહો તો તમે નાના બટેકા હોય તો 3 થી 4 લઈ શકો છો. અને આવી રીતે આપણે બટેકાને પહેલાં તો છીણી લઈએ. અહીંયા હવે બટેકા એકદમ સરસ છીણાઈ ગયા છે, તો હવે આપણે સૌથી પહેલાં એમાં ઉમેરી દઈશું ચીલી ફ્લેક્સ. ચીલી ફ્લેક્સ ઉમેરવાથી ટેસ્ટ ખૂબ સરસ આવે છે. સાથે જ આપણે ઉમેરીશું સ્વાદ મુજબ મીઠું, ગરમ મસાલો 1/2 ચમચી, 3 થી 4 ચમચી સમારેલા એકદમ ઝીણા ગાજર, સાથે જ આપણે 3 થી 4 ચમચી કેપ્સિકમ લઈએ. કેપ્સિકમ આપણે એમાં ઉમેરીશું 3 થી 4 ચમચી મીડિયમ સમારેલી. એ ઉપરાંત ઉમેરીશું 1/2 ચમચી પીઝા સિઝનિંગ. પીઝા સિઝનિંગ બિલકુલ ઓપ્શનલ છે. સાથે જ આપણે ઓર્ગેનો ઉમેરીશું. ઓર્ગેનો આપણે માત્ર ને માત્ર 1/2 ચમચી જ. એમ સરસ બાઇન્ડિંગ થાય એના માટે આપણે ઉમેરીશું 2 ચમચીથી વધારે થોડો મેંદાનો લોટ. જો તમારા ઘરે કોર્નફ્લોર હોય તો તમે કોર્નફ્લોર ઉમેરી શકો છો. અને હવે આપણે આ બધી જ વસ્તુઓને એકદમ સરસ મિક્સ કરી લઈએ. આવી રીતે તમે એકવાર આ નાસ્તો જરૂર બનાવજો, ખૂબ જ ટેસ્ટી બને છે. અને આમાં તમારે જેટલા વેજીટેબલ ઉમેરવા હોય એટલા તમે ઉમેરી શકો છો, પરંતુ યાદ રાખવાનું છે કે બધા જ વેજીટેબલ છે એ એકદમ સરસ ઝીણા કટ હોવા જોઈએ અને બિલકુલ ચીકણું ન રહે એવી રીતે આપણે મિક્સ કરીશું. જો થોડી પણ ચીકાશ તમને જણાય તો તમે એમાં મેંદાનો લોટ અથવા તો કોર્નફ્લોર ઉમેરી શકો છો. અને હવે આપણે 1 ચમચી તેલ ઉમેરી દઈએ અને ફરી એકદમ સરસ મિક્સ કરી દઈશું. આમ કરવાથી આપણે જ્યારે આનો ઉપયોગ કરીશું ત્યારે હાથમાં બિલકુલ નહીં ચોંટે. બટેકા છે એ તમારે થોડા ટાઈમ બાફીને રાખવાના અને ત્યારબાદ ઉપયોગ કરવાનો, એટલે વધારે ચીકાશ નહીં લાગે. તો અહીંયા હવે આ ટાઈપનું આપણું ટેક્સચર હોવું જોઈએ. હવે આપણે નાસ્તો બનાવવાની રેસીપીને આગળ વધારીશું. અહીંયા આપણે નોનસ્ટિક કઢાઈ લીધી છે, તમે ચાહો તો તમે પેન બી લઈ શકો છો. અને આવી રીતે આ નાસ્તામાં તેલ ખૂબ જ ઓછું જોઈએ છે. તેલ આપણે 1 ચમચી જેટલું નીચે મેં સ્પ્રેડ કરી દીધું છે. અને હવે આપણે તૈયાર કરેલા ડોમાંથી 2 ભાગ કરીશું. એક ભાગને આપણે મૂકી દઈએ કઢાઈમાં અને આવી રીતે આખી કઢાઈમાં ફેલાવી દઈએ. આવી રીતે ફેલાવી દીધું છે અને ફરતી કિનારી હું આવી રીતે બાંધી લઉં છું. અને ઉપરથી પણ એકદમ સરસ આપણે પતલું લેયર કરી લઈએ. અને ત્યારબાદ એના પર આપણે 1 ચમચી ટોમેટો કેચઅપ આવી રીતે હું ફેલાવી દઉં છું. તમે ચાહો તો તમે શેઝવાન સોસ, પીઝા સોસ મૂકી શકો છો. અને હવે આપણે મોઝરેલા ચીઝ, જે મેં પહેલેથી આવી રીતે છીણીને રાખ્યું છે, એ હું થોડું થોડું સ્પ્રેડ કરી દઉં છું. ત્યારબાદ આપણે ઉપર આવી રીતે લેયર કરીશું. આવી રીતે આપણે થોડું થોડું ઉમેરતા જશું અને લેયર બનાવતા જશું. અને અહીંયા હવે આપણે એકદમ સરસ ફિનિશિંગ આપી દઈએ. આ ટાઈપનું આપણું હોવું જોઈએ. જો વધારે તમે લેયર કરશો, વધારે જાડું કરશો તો ચડવામાં થોડી તકલીફ પડશે. તો અહીંયા એકદમ સરસ ફિનિશિંગ ટચ આવી ગયો છે. અને હવે આપણે ઉપર આવી રીતે થોડું 1 ચમચી તેલ ઉમેરી દઈશું. તેલ ઉમેરીને તેલને પણ આવી રીતે સ્પ્રેડ કરી દઈએ. આમ કરવાથી ખૂબ જ ટેસ્ટી આપણો નાસ્તો બને છે. તો હવે આપણે લીડ કવર કરી દઈએ અને એકદમ મીડિયમ આંચે ગેસ પર થવા દઈએ. અહીંયા હવે ગેસ પર આપણે એકદમ મીડિયમ આંચે ચડવા દઈએ. 5 થી 7 મિનિટ સુધી આપણે એકદમ મીડિયમ આંચે ચડવા દેવો પડશે.